ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આપણે પાઠ ત્રણ હું પતંગ્યું મારા પિલ્લનું બરાબર જોયું તું તો દ્વિજ અને ઈવાની એમાં વાત કરવામાં આવી છે અને દ્વિજ અને ઈવા એની મમ્મીને કહે છે કે મી લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું ત્યાં સુધી આપણે પાઠ ચલાવેલો હવે આપણે આગળ જોઈએ બીજી સવારે વેણ બંને મીઠા લીમડા પાસે પહોંચે છે કોણ દ્વિજ અને ઈવા પણ ત્યાં તો ઈંડા નહોતા પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી શું હતું ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાંદડા પર ભાખોડિયા ભરતી ઈયળો તે ડાળખીના કેટલાય પાંદડા પર તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા એક પાંદડા પર એક જ ઈયળ હતી એક પાંદડા પર એક જ ઈયળ હતી ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું કોણે પાંદડું તોડ્યું ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું બરાબર અને હથેળીમાં લીધું એના હાથમાં લે છે કોણ લે છે ઈવા લે છે પછી તે પાંદડાને એક ખોખામાં મૂકે છે ધ્યાન આપજો પછી તે પાંદડાને ક્યાં મૂકે છે ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કૂણા પાંદડા મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા શાને પાંદડાને ખોખામાં સંભાળીને મૂક્યા બરાબર એવા કહે હવે ખા તું તારે ખાવું હોય તે શું કહે છે એવા કહે કે હવે ખા તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ તેઓ તેઓએ ખોખાને કાં લાવ્યા ઘરમાં લાવીને સલામત જગ્યાએ મૂકી દીધું બીજી સવારે દ્વિજ બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું બીજી સવાર થાય છે ત્યારે દ્વિજ અને ઈવા ખોખામાં જોયું પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે પહેલી પહેલી નજર મારે છે ત્યારે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી યળ દેખાઈ જ નથી જ્યારે લોકો પહેલીવાર ખોખો ખોલીને જોઈ છે ત્યારે લીલા પાંદડાને લીલી યળ એટલે બંનેને કંઈ દેખાતું નથી બંનેએ ધારી ધારીને જોયું બંનેએ ધારી ધારીને જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ધીમે ધીમે પાંદડાને ઊંચા નીચા કર્યા ત્યાં એ બહેન બહેને દેખાયા એક પાંદડાની નીચે એક પાંદડાની નીચે શું દેખાય છે એક પાંદડાની મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી ઝીણા ઝીણા પગ અને સતત સરગતું શરીર તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ દ્વિજ ઈવાને શું કહે છે કે આપણે આ દોસ્તનું નામ પાડીએ ઈવા કહે ચોક્કસ હા શું નામ પાડીશું દ્વિજ કહે પિલ્લું પ્યારા પિલ્લું ઈવા કહે સરસ નામ છે પિલ્લું રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લોની ભાળ લેતા એટલે કે એની દેખરેખ રાખે છે તેઓએ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા નવા પાંદડાને શું કરે છે રોજ ઉમેરે છે રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને સૂવા જતા એ લોકો એની ખૂબ દેખરેખ રાખતા ખોખાને રાત્રે સૂવા જાય તે બધું જોઈ લે કમ્પ્લીટ અને પછી સૂવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુડું જોયું અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુડું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે શું પૂછે છે દ્વિજ ઈવાને પૂછે છે કે દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું કે આ તો આપણો પિલ્લું જ છે શું કહે છે આ તો આપણું પિલ્લું જ છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે તેને કોસેટો કહેવાય હવે ઈયળ હતી તેમાંથી મોટી ઈયળ બની ગયેલી છે કોસેટો કહેવાય જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પીલ્લું દ્વિજ કહે શું કહે છે દ્વિજ કોસેટો કહે જો ને કેવો પહેલવાન થઈ ગયો છે દ્વિજ કહે છે સાચી વાત છે ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે શું કહે છે ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લું વલો થઈ પડેલો સવાર સાંજ એને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જોઈશું બાકીનો જે પાઠ છે તે આવતા પીરિયડમાં જોઈશું અને હું તમને જે વર્કશીટ મોકલાવીશ પ્રશ્નના જવાબ તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે થેન્ક યુ